હવે આગળ વાત કરીએ તો કેશોદની કેશોદના રાણીકપરા ગામે પાણીના બોરમાંથી પાણીના પ્રેશરથી ઓટોમેટિક પાણી બહાર ફેંકાયું. કેશોદ તાલુકાના રાણીકપરા ગામે રહેતા કરસનભાઈ ડાભીના ખેતરમાં આવેલ પાણીના બોરમાં મોટરની સર્વિસમાં ફ્રોડ થતાં બોરમાંથી મોટર બહાર કાઢવાની કામગીરી શરૂ હતી. તે દરમિયાન બોરમાંથી અચાનક ઓટોમેટિક પાણી બહાર આવવાની શરૂઆત થતાં ખેડૂતો ત્યાંથી દોડીને દૂર જતા રહેલ. ત્યારબાદ જોવા મળેલ કે પાણીના બોરમાંથી ઓટોમેટિક પાણીનો ફુવારો ઊંચે સુધી 15થી વધુ મિનિટ સુધી પાણીનો ફુવારો છૂટ્યો હતો. ત્યારબાદ પાણીના પ્રેશરથી બોરમાં રહેલ આશરે 130 ફૂટ પાઇપલાઇન સર્વિસ ઇલેક્ટ્રિક મોટર સહિત પાણીના પ્રેશરથી બોરની બહાર ફેંકતા અંદાજે 1 લાખથી વધુનું નુકસાન થયું હોવાનું ખેડૂતે જણાવ્યું હતું. કેશોદ તાલુકાના રાણીકપરા ગામે ખેતરમાં અનોખું દ્રશ્યો સર્જાયા હતા. જોગાનુજોગ બનેલી ઘટના સમયે મેઘધનુષના રંગો પણ આકાશમાં જોવા મળેલ. અત્યારે ઉલ્લેખનીય છે કે ચોમાસામાં અગાઉ પણ આવી જ રીતના 3-4 વખત અલગ અલગ ગામોમાં પણ આવી ઘટનાઓ બની હતી. ગોવિંદડિયા, ZSTV, કેશોદ. કરસન ભીમા ડબે ગામ રાણીકપરા. અમે બાપ દીકરો બે મોટરમાં કથો સેડાનો ફોડ હતો તે અમે મોટર કાઢતા હતા, સમજ્યા. એમ 20 ફૂટ અમે મોટર કાઢી અને ઉપર કટકો કાઢતા હતા, ત્યાં ઉપર પાણી દેખાણું થોડું, સમજ્યા. તો એમ કતો પાણી વધતું ગયું અને એમ કતો આખી લાઈન ભરાઈને મને આવવા. પછી અમે બાપ દીકરો જોડીને ભાઈ કે અમે કંઈક થવાનું, તો એની પાછળ તમને કહું 5-10 મિનિટ થઈને તો એટલો બધો અવાજ આવ્યો ને પાણી ભેગું આવ્યું, તમને કહું કે બાકી નમરે. તો જોડીને અમે કે હવે ઘરમાં ઘરી જઈએ, સમજ્યા. તો વાંચે એવો અવાજ આવ્યો ને તે અમે જોયું ને, ત્યાં લાઈનો ને બાયનો ને મોટર ને બધું અમારા ખેતરમાં બધું ભૂકો કરી નાખ્યો, કાઢીને નાખી દીધું. બરાબર. કેટલા ફૂટ લાઈન હતી? લાઈન 103 ફૂટ લાઈન હતી, સમજ્યા. દર 650 ફૂટ છે, સમજ્યા. અને કેબલ 103 ફૂટ કેબલ હતો, સમજ્યા. એ અત્યારે બધું હાવ એક કાંઈ હાલે નથી, એટલું નુકસાન છે, સમજ્યા. ઓછામાં ઓછું 1-1.5 લાખ તો પાકો ગણી લેવાનો, સમજ્યા.